તમારું આ વિડીયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે નિયંત્રણ અને સંકલન ચેપ્ટર શરૂ કર્યું હતું. એક લેક્ચર એનો આપણે એકદમ સરસ રીતે વ્યવસ્થિત તૈયાર કરેલો છે. તો એની અંદર જે અધૂરી વાત હતી, ઓકે, તો કે પરાવર્તિક ક્રિયા, ઓકે, એટલે શું છે, પરાવર્તિક ક્રિયામાં શું થાય છે અને પરાવર્તિક ક્રિયા એટલે શું, અને પ્રેક્ટિકલ છે વિદ્યાર્થી મિત્રો, આખા આખું જે પોર્શન છે એકદમ પ્રેક્ટિકલ છે, કારણ કે આપણે આ અનુભવતા રહેલા છીએ દરેક પરાવર્તિક ક્રિયા. ઓકે, એક ટૂંકા શબ્દમાં, ટૂંકી વાતમાં હું તમને જાજુ બધું કહી દઉં. તો પરાવર્તિક ક્રિયા એટલે શું વિદ્યાર્થી મિત્રો, તો કે જે ક્રિયા એવી છે કે જે આપણા મગજને પૂછ્યા વગર થાય છે. ઓકે, એ બધી ક્રિયાઓ કેવી છે, પરાવર્તિક ક્રિયા. અને એ ક્રિયા થયા પછી મગજને તો ખબર પડે જ છે કે આ ક્રિયા થઈ છે, પરંતુ એનો જે કંઈ નિયંત્રણ છે એ મગજ પાસે નથી. ઓકે, એવી ક્રિયાઓ બધી કેવી છે, પરાવર્તિક ક્રિયા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એકદમ સચોટ રીતે એકદમ ગૂઢ રહસ્ય છે એનું એ આપણે સમજી લઈએ અહીંયા. ઓકે, તો કે પર્યાવરણમાં કોઈ ઘટનાની ક્રિયાના ફળસ્વરૂપે અચાનક થયેલી ક્રિયાની ચર્ચા કરીએ તો મોટે ભાગે પ્રતિચાર શબ્દનો ઉપયોગ કરીએ છીએ. તો કે પર્યાવરણમાં જ્યારે કોઈ પણ ઘટના થતી હશે, ઓકે, એ ઘટનાના પ્રેરણા સ્વરૂપે, એના ફળ સ્વરૂપે એક બીજી ક્રિયા થશે. ઓકે, અને જેવી અચાનક થતી ક્રિયા હોય એની જો ચર્ચા કરીએ તો આપણે એમ કહીએ કે પ્રતિચાર આપણે આપ્યો છે. દાખલા તરીકે, હું પ્રતિચાર સ્વરૂપે બસમાંથી કૂદી ગયો. ઓકે, તો એનું પ્રેરણારૂપ ઘટના શું હતી, તો કે આપણી આંખે સામેથી એક્સિડન્ટ થતાં જોયું, તો એ પ્રતિચાર રૂપે હું છે એ બસમાંથી કૂદી ગયો. ઓકે, પ્રતિચારનો મતલબ કે બચાવના રૂપમાં. ઓકે, અથવા તો મેં પ્રતિચાર સ્વરૂપે આગની જ્વાળામાંથી મારો હાથ પાછો ખેંચી લીધો. ઓકે, તો પ્રતિચારનો અહીંયા મતલબ શું થશે, બચાવ માટે. ઓકે, અથવા તો આપણે શું કહી શકીએ, હું એટલો બધો ભૂખ્યો હતો કે પ્રતિચાર સ્વરૂપે ખોરાક જોયા પછી તરત જ મારા મોંમાં પાણી આવવા લાગ્યું. હવે આનો અર્થ શું છે, તો કે આ બધા ઉદાહરણોમાં એક સામાન્ય વિચાર એ આવે છે કે કંઈક આપણે કરી રહ્યા છીએ તેના વિશે આપણે વિચાર કરતા નથી, અથવા તો આ ક્રિયાઓના નિયંત્રણને આપણે અનુભવતા નથી. છતાં પણ આ એવી પરિસ્થિતિઓ છે જ્યાં આપણે આપણા પર્યાવરણમાં થનારા પરિવર્તનો પ્રત્યે શું આપીએ છીએ, પ્રતિચાર કરીએ છીએ. એટલે કે એ ઘટનાના ફળ સ્વરૂપે આપણે કંઈક બીજી ક્રિયા કરીએ છીએ, પ્રેરણા સ્વરૂપે કંઈક ક્રિયા કરીએ છીએ, તો એને આપણે શું કહીએ છીએ, પ્રતિચાર. હવે આ પરિસ્થિતિઓમાં નિયંત્રણ તેમજ સંકલન કેવી રીતે પ્રાપ્ત કરી શકાય છે, જેની આપણને ખ્યાલ પડતો નથી પરંતુ એ થઈ જાય છે. ઓકે, તો એ કેવી રીતે થાય છે આપણે થોડુંક સમજવાના છીએ. હવે આ વિષય પર ફરીથી વિચાર કરીએ તો એક ઉદાહરણ લઈને આપણે સમજી શકાય કે આગની જ્વાળાને અડકવાનું એ આપણા માટે કે કોઈ પણ પ્રાણી સજીવ કોઈ પણ માટે એક અકસ્માત છે અને એક ભયજનક સ્થિતિ છે. આપણે તેના પ્રત્યે કેવી રીતે ક્રિયા કરીએ છીએ, તો કે આપણને ખ્યાલ છે કે એક સરળ રીત છે કે જે આપણે વિચાર કરીએ કે આપણને ઈજા પહોંચી શકે છે અને એટલા માટે આપણો હાથ આપણો હટાવી લઈએ છીએ, ત્યારે એક જરૂરી પ્રશ્ન ઉદ્ભવે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક સમજવા જેવી વસ્તુ શું છે, તો કે આપણને ખ્યાલ છે કે સામે આગની જ્વાળા છે, ઓકે, તો તેમાં અડકવું એ આપણા માટે ભયજનક છે, હાનિકારક છે. એટલે આપણે શું કરીએ છીએ, તો કે આપણો હાથ છે, આપણું શરીર છે, તેથી આપણે એને બચાવી લઈએ છીએ. ઓકે, પરંતુ આપણે એક વિચાર કરીએ કે જો સમજી લો કે અચાનક કોઈ આગની જ્વાળા પ્રગટ થઈ હોય અને અચાનક પ્રગટ થયેલી આવી આગની જ્વાળા કે કોઈ અકસ્માત આપણે અનુભવતા હોઈએ, ઓકે, ત્યારે જો એને આપણે વિચારીએ કે કેટલો હાથ દાંત છે, કેટલા સમયમાં આગ મારા સુધી પહોંચશે કે કેટલા સમયમાં અકસ્માત થશે, ઓકે, તો આ બધું વિચારવા માટે કેટલો સમય લાગે, તો કે થોડોક સમય લાગે છે. જવાબ તેના પર આધારિત છે કે આપણે કેવી રીતે વિચારીએ છીએ, આ પણ એક હકીકત છે. ઓકે, એમાં વાર લાગે છે, ઓકે, આ બધું વિચારવામાં. તો એ વાર જે કોના ઉપર આધારિત છે, તો કે આપણે કયા એંગલથી વિચારીએ છીએ તેના ઉપર આધાર રાખે છે. જો ઉર્મિવેગને તે તરફ મોકલવામાં આવે તો તેની ચર્ચા આપણે તો પહેલાં કરી ગયા, ઉર્મિવેગ એટલે શું, ત્યારે આ પ્રકારની સંવેદના કે આવેગ ઉત્પન્ન કરવા માટે મગજ દ્વારા ચિંતન થવું પણ જરૂર છે. વિચાર કરવો એક જટિલ ક્રિયા છે,
જેમાં ઘણા બધા ચેતાકોષોના ઉર્મી વેગની જટિલ પારસ્પરિક ક્રિયાઓ સંકળાયેલી છે. એનો મતલબ શું વિદ્યાર્થી મિત્રો? તો કે વિચાર કરવો એના માટે તો પહેલાં માહિતી એ જોઈએ. ઓકે, તો માહિતી પ્રાપ્ત કરવા માટે સંવેદાંગો દ્વારા જે કંઈ માહિતી પ્રાપ્ત થાય છે, જે કંઈ અનુભવ પ્રાપ્ત થાય છે, એ ચેતાકોષમાં વિદ્યુત આવેગ ઉત્પન્ન થાય છે. અને આવા વિદ્યુત આવેગનો સરવાળો એટલે કે ઉર્મિવેગ ઉત્પન્ન થાય છે. આ ઉર્મિવેગ સીધો મગજ સુધી પહોંચે છે, મગજ વિચારવાનું કાર્ય કરે છે અને ફરીથી સંદેશો છે વિદ્યુત આવેગ અને ઉર્મિવેગ દ્વારા શું થાય છે, સ્નાયુ પાસે મોકલવામાં આવે છે. ઓકે, તો આખી જે ક્રિયા છે, ઓકે, એકદમ જટિલ છે. જો આમ હોય તો આશ્ચર્ય એમ નથી કે આપણા શરીરમાં વિચારવા માટેનું અંગ, ઓકે, એટલે કે ચેતાકોષોની જટિલ જાળીરૂપ રચનાનું બનેલું હોવું જોઈએ. ઓકે, કે જે વિચાર કરવા માટેનું જે અંગ છે એ હોવું જોઈએ. જે ખોપરીમાં અગ્રભાગે આવેલી રચના છે, આપણા માથા ઉપર જે ઉપરનો આપણે ભાગ જોઈએ છીએ, બરાબર છે? આપણે ઘણી વખત મજાકમાં બોલતા હોઈએ છીએ ઉપરનો માળ આમનો ખાલી છે, એનો મતલબ શું? તો કે વિચાર જે કંઈ પ્રક્રિયા થાય છે ખોપરીમાં અગ્રભાગે, એટલે સહેજ ઉપરના ભાગે આવેલી આખી એક બૃહદ મસ્તિષ્કની રચના છે. ઓકે, એ વિદ્યાર્થી મિત્રો આપણે અહીં જોઈ શકીએ છીએ. આપણે માનવ મગજની રચના જુઓ તો ઉપર જે કંઈ અગ્ર મગજ લખેલું છે તમને દેખાય છે, બૃહદ મસ્તિષ્ક તમને દેખાય છે. ઓકે, આ બધું છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો એકદમ જે તમને એકદમ સ્નાયુબદ્ધ જેવું દેખાય છે, બૃહદ મસ્તિષ્ક જેનું નામ આપેલું છે, એ આખેને આખો ભાગ છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, એ શું છે? વિચાર ચેતાકોષોની એક જાળીરૂપ રચના છે કે જ્યાં બધું વિચારવાનું કાર્ય થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ બધા જે ખોપરીના અગ્રભાગે આવેલી રચના છે એ શરીરના બધા ભાગોમાંથી શું પ્રાપ્ત કરે? સંકેતો પ્રાપ્ત કરે. ઓકે, તેમજ તેના પર ક્રિયા કરતાં પહેલાં વિચાર કરે. હવે નિસંદેહ આ સંકેતો પ્રાપ્ત કરવા માટે ખોપરીમાંનું જે મગજ છે એ શરીરના વિવિધ ભાગોમાંથી આવતી ચેતા સાથે જોડાયેલું હોવું જોઈએ. જો આ રીતે આપણો મગજ છે, ઓકે, કોઈપણ સજીવનો મગજ છે, આ ભાગ છે એ સ્નાયુઓની ક્રિયા કરવાનો આદેશ આપે તો ચેતાઓ દ્વારા પાછા એ સંકેતો શરીરના વિવિધ ભાગો સુધી જાય. ઓકે, દાખલા તરીકે આપણે કોઈ ગરમ વસ્તુને અડકીએ છીએ અને મગજને આ બધી ક્રિયાઓ કરવી પડે તો એમાં ઘણો બધો સમય લાગી જાય અને દાજી જવાય. ઓકે, તો અહીંયા પ્રશ્ન મર્યાદા શું ઉદ્ભવે છે વિદ્યાર્થી મિત્રો? પરાવર્તિત ક્રિયાની જરૂર શું છે? ઓકે, વિચારવાની વિચારથી જે કંઈ ક્રિયા થાય છે એ પરાવર્તિત ક્રિયા નથી, એટલું મગજમાં રાખજો વિદ્યાર્થી મિત્રો. જે ક્રિયા કરવા માટે અગાઉ વિચારની જરૂર પડે એ એકેય ક્રિયા પરાવર્તિત નથી. ઓકે, એકેય ક્રિયા પરાવર્તિત નથી, એનો મતલબ જે ક્રિયા વિચાર વગર થાય છે એ જ ક્રિયા કેવી છે? પરાવર્તિત. ઓકે, તો હવે અહીંયા શું મર્યાદા બતાવી છે? વિચારવાળી પ્રક્રિયા છે, ઓકે, એમાં મગજનો સંપૂર્ણ પાર્ટિસિપન્ટ હોય છે, પોતે એકદમ સક્રિય ભાગીદારી એમાં નિભાવેલી હોય છે વિચારવાની જે પ્રક્રિયા છે. હવે એમાં આ વિચારવાની પ્રક્રિયા છે ખૂબ લાંબી છે, એટલા માટે જો આ પ્રક્રિયા લાંબી હોય તો કોઈ એવી ઘટના ઉદ્ભવે છે કે જેનાથી શરીરનો બચાવ તાત્કાલિક કરવો પડે એમ છે, તો એનાથી આપણે બચી શકતા નથી. એના માટે પરાવર્તિત ક્રિયા રિફ્લેક્ટેડ એકદમ એ પ્રક્રિયા થવી જોઈએ. ઓકે, આપણે પરાવર્તિત શા માટે નામ આપવામાં આવ્યું છે? જે રીતે આપણે પ્રકાશનું કિરણ છે અદિશા ઉપર આપાત કરીએ તો તરત આપણને એનું રિફ્લેક્શન મળે છે કે નહીં, પરાવર્તન મળે છે કે નહીં, તો એક્ઝેક્ટલી આ ક્રિયા ઉપરથી આવી ક્રિયા થવી જોઈએ કે જેવી ઘટના બની તરત એનો પ્રતિસાદ. ઓકે, તો એ બધી ક્રિયા કેવી છે? પરાવર્તિત ક્રિયા. ઓકે, તો અહીંયા મર્યાદા શું હતી મગજની? તો કે એ વિચારવા માટે સમય લે છે અને એના જો સમય લે તો જે કંઈ એવી આકસ્મિક ઘટના બને છે તો એનાથી આપણે બચી શકતા નથી. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ એમ કહે કે સાપ સાપ, તો તમે શું કરશો? તો કે કાંઈ પણ વિચાર કર્યા વગર તમે ત્યાંથી ભાગી જશો. ઓકે, બાકી આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે આપણા લોકલ એરિયામાં જોવા મળતા જે સાપ છે એમાંથી 80% સાપ બિનઝેરી હોય છે. ઓકે, 10% સાપ જ ઝેરી હોય છે. તો આપણે ત્યાં એવું વિચારવા નથી બેસતા કે આ સાપ છે એ ઝેરી છે, આ સાપ બિનઝેરી છે. જેવું સાપનું નામ પડે વિદ્યાર્થી મિત્રો તો આપણે તરત ત્યાંથી નાસી છૂટીએ છીએ. તો આ એક પરાવર્તિત ક્રિયા છે. ઓકે, જો આમ એક બીજી એક અગત્યની વાત કરી દઈએ કે દાખલા તરીકે આપણને જ્યારે પગ ઉપર આપણે ચાલ્યા જતા હોય ત્યારે જો પગમાં કોઈ કાંટો વાગે
ઓકે, તો આપણે તરત જ આપણો પગ છે એ ઊંચો આપણે લઈ લઈએ છીએ. શા માટે? ત્યાં વિચાર કરવા નથી બેસતા કે ત્યાં કાંટો કેવડો છે, ઓકે, શેનો કાંટો છે, એવું આપણે કશું પણ વિચારતા કરતા નથી. તરત જ આપણે પ્રતિચાર સ્વરૂપે શું કરીએ છીએ, આપણો પગ ઉપર લઈ લઈએ છીએ. ઓકે, તો ખાસ આ વિચારવાની જે મર્યાદા હતી એમાં સમય લાગતો હોવાથી પરાવર્તિક ક્રિયા છે, ઓકે, એનું અહીંયા સજીવ શરીરમાં શું થયું છે, સ્થાપન થયેલું છે. હવે શરીરની સંરચના કેવી રીતે આ સમસ્યાનો ઉકેલ શોધે છે આપણે જોઈએ. હવે ઉષ્માની સંવેદનાના વિષયમાં વિચારીએ તો જે ચેતા ઉષ્માની અનુભૂતિ કરે છે આપણા સંવેદનાંગો દ્વારા, આપણી ત્વચા દ્વારા, તે સ્નાયુઓના હલનચલન કરાવે તેવી ચેતા સાથે સરળ રીતે જોડાયેલી હોવી જોઈએ, જેથી સંવેદના ગ્રહણ એટલે કે આપણે જે સંવેદનાંગો કહીએ છીએ તે અને પ્રતિચારની ક્રિયા એ ઝડપથી થઈ શકે. ઓકે, તો એના માટેનો જે કંઈ માળખું છે એ એકદમ ટૂંકું અને સચોટ હોવું જોઈએ. ઓકે, અને આવા જોડાણને આપણે શું કહીએ છીએ, પરાવર્તી કમાન. દાખલા તરીકે જે સંવેદી ચેતા છે આપણા, સમજી લઈએ કે આપણા આંગળીઓમાં જે ત્વચા છે એ અંતગ્રાહી એટલે કે સંવેદી ચેતા છે, અને બહિર્વાહી એટલે કે આપણા હાથના સ્નાયુ છે એ બહિર્વાહી એટલે કે ચાલક ચેતા. ઓકે, તો આ બંને વચ્ચેનું જોડાણ છે એ ક્યાં થતું હશે, તો કે એ જે જગ્યાએ થાય છે, ઓકે, એ છે આપણી કરોડરજ્જુ. ઓકે, તો કરોડરજ્જુ છે, ત્યાંથી આપણે જોઈએ તો શરીરના દરેક અંગનું જે સ્થાન છે એ કેવું છે, ખૂબ જ નજીક છે આપણા મગજ કરતાં. ઓકે, કારણ કે મગજનું સ્થાન ક્યાં છે, એકદમ ઉપર, અને શરીરના એક છેડે છે, જ્યારે કરોડરજ્જુ છે એ શરીરના મધ્ય ભાગમાં છે. ઓકે, તો દરેક સંવેદનાંગ છે ત્યાંથી એકદમ એની જે ડિસ્ટન્સ છે ઓછું થતું હશે, એટલે કે જે ચેતાકોષોની જે કંઈ આંતર માળખાકીય જે કંઈ જાળીરૂપ રચના છે એકદમ કેવી થઈ જશે, ટૂંકી એટલે કે સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો. તો કે એના માટે જે કંઈ જે પરાવર્તી ક્રિયાઓ થશે, ઓકે, એ એકદમ ઝડપથી થશે, જે કંઈ સંવેદના અનુભવાશે અને એના માટે જે કંઈ વિચાર થશે એ એકદમ ઝડપથી થશે. ઓકે, એટલે કરોડરજ્જુ છે ને એ એક મધ્યવર્તી ચેતાતંત્ર રચે છે, અને કરોડરજ્જુ શું કરે છે, આ દરેક પરાવર્તી ક્રિયાનું શું કરે છે, નિયમન કરે છે. ઓકે, અને આ પરાવર્તી ક્રિયા થયા પછી જે સંદેશો છે એ મગજ સુધી તો પહોંચે જ છે. મોટાભાગના પ્રાણીઓમાં પરાવર્તી કમન એટલા માટે વિકસિત હોય છે કારણ કે એમના મગજ વિકસિત હોતા નથી, એમના મગજની વિચારવાની ક્રિયા સતેજ હોતી નથી. ઓકે, એટલે તો સજીવ શરીર પૃષ્ઠવંશી જે કરોડરજ્જુ ધરાવતા પૃષ્ઠવંશી સજીવો છે એમાં જેનું મગજ બહુ ડેવલપ થયેલું નથી, દાખલા કે પશુઓ જોઈ લ્યો, ગાય ભેંસ બળદ જોઈ લઈએ આપણે, તો દરેકના જે કરોડરજ્જુ છે એ ખૂબ લંબાયેલું એમનું શરીર જોવા મળે છે. શા માટે? તો કે એમાં મગજ વિકાસ પામેલો નથી. ઓકે, તો મગજ વિકાસ ન પામેલો હોય તો દરેક ક્રિયા કોના દ્વારા થવી જોઈએ, કરોડરજ્જુ દ્વારા. ઓકે, તો એક આપણે વાત કરીએ મજાકની અંદર, તો કે મગજનું આસિસ્ટન્ટ કોણ છે, તો કે કરોડરજ્જુ વિદ્યાર્થી મિત્રો. તો આટલું ખાસ તમને મગજમાં રહેવું જોઈએ. વાસ્તવમાં મોટાભાગના પ્રાણીઓમાં વિચારો માટે જરૂરી જટિલ ચેતાકોષીય જાળ કાં તો અલ્પ વિકસિત હોય છે અથવા તો ગેરહાજર હોય છે. એટલે આમ સ્પષ્ટ થાય છે કે વાસ્તવિક વિચારની ક્રિયાની ગેરહાજરીમાં પરાવર્તી કમાન વિકાસ પામે છે. ઓકે, એટલે મગજ છે કોઈપણ સજીવને જોઈ ડેવલપ ન થાય તો પરાવર્તી કમાન તરીકે કોણ ડેવલપ થાય, કરોડરજ્જુ. ઓકે, જો જટિલ ચેતાકોષીય ઝાડનું અસ્તિત્વ હોય તો તે પણ પરાવર્તી કમાન તરીકે ખૂબ જ કાર્યક્ષમ પ્રણાલીના રૂપમાં કાર્ય કરે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મગજ ખૂબ જ ડેવલપ થયેલું હોય તો એ પણ એ પરાવર્તી કમાન તરીકે કાર્ય કરી શકે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે પરાવર્તી કમાનની આખો ડાયાગ્રામ જોઈ શકો છો. ઓકે, અહીંયા જે આપેલું છે કરોડરજ્જુ છે, જેને આપણે CNS એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, ઓકે, મધ્યવર્તી આખું જે ચેતાતંત્ર છે એ કરોડરજ્જુ છે. તો એમાં આપણા હાથ તમે જોઈ શકો છો. ઓકે, આપણા હાથમાંની જે ચેતા છે, સંવેદી ચેતાકોષ, ઓકે, એ ક્યાં જાય છે, તો કે CNSમાં એટલે કે કરોડરજ્જુમાં. ત્યાંથી એક પૃથક્કરણીય ચેતા એટલે કે વિચાર થોડુંક વિચાર પ્રક્રિયા કરીને તરત જ પાછા એ ચેતા છે
ओके, જે સંવેદી ચેતાકોષ એ પાછા સ્નાયુકોષ સુધી આવે છે, તમે જોઈ શકો છો, હાથમાંનો સ્નાયુકોષ પણ તમે અહીં જોઈ શકો છો. ઓકે, સ્નાયુકોષ છે એકદમ લંબગોળ આકારનો હશે અને એ સ્નાયુકોષ પ્રતિચારક તરીકે વર્તાય છે. પ્રતિચારક તરીકે તમને પૂછાય તો જે સ્નાયુકોષ છે એ પ્રતિચારક કહેવાય છે. ઓકે, તો પ્રતિચારક શા માટે? તો કે સ્નાયુકોષથી જ હાથની હલનચલન થશે. ઓકે, એટલે અહીંયા આખી પરાવર્તી કમાન તમે સમજી શકો છો. ઓકે, હવે આપણે ખાસ ઇમ્પોર્ટન્ટ ટોપિક વિદ્યાર્થી મિત્રો ભણવાના છીએ, એ છે માનવ મગજ. ઓકે, તો ખાસ ધ્યાન આપજો, માનવ મગજ ખૂબ જ આઈએમપી છે. તમારું ડાયાગ્રામ પણ દોરવો પડશે, ઓકે, તમારે શીખવું પડશે અને ડાયાગ્રામને ઘણી વખત પ્રેક્ટિસ કરશો. માનવ મગજના ડાયાગ્રામની આપણે જોઈ શકીએ છીએ, માનવ મગજનો અહીંયા ડાયાગ્રામ. ઓકે, તો આ માનવ મગજનો ડાયાગ્રામ તમારે એકદમ પાકો કરવો પડશે, કારણ કે કોઈ પણ સારી એવી પરીક્ષાની અંદર, ઓકે, તમારી એ ટેન્થની જે એક્ઝામ છે એની અંદર ખાસ પૂછાવાની શક્યતા વધી જાય છે. ઓકે, તો માનવ મગજ શું છે એનો ખાસ હિસ્ટ્રી આપણે ભણવાના છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, વચ્ચે એક મારે એક વાત કરવી હતી કે આગળ આપણે વાત કરી કે જેનું મગજ ડેવલપ ન થયેલું હોય, ઓકે, તો એનું કરોડરજ્જુ ડેવલપ થાય છે અને પરાવર્તી કમન તરીકે આખું કાર્ય કરે છે, અને મગજ ખૂબ વિકસિત હોય તો તે પણ પરાવર્તી કમન તરીકે કાર્ય કરે છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે મગજનો વિકાસ મતલબ શું, તો કે એની અંદર જે ચેતાકોષીય જાળું છે, જાળીરૂપ રચના છે ચેતાકોષોની, એ ખૂબ વધારે હોય. એનો મતલબ કે જે બ્રેઇનની સાઇઝ છે એ ખૂબ વધારે હોય. ઓકે, કારણ કે વિચારવાની જે પ્રક્રિયા છે એ તમે જોઈ શકો છો, ખોપરીના અગ્રભાગે થાય છે, અગ્રમગજમાં, બૃહદ મસ્તિષ્કમાં, તો એ ભાગ તમે સૌથી વધારે મોટો જોઈ શકો છો, અહીંયા ગૂંચળારૂપ રચના છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હાથી છે ને આમ તો મનુષ્યનું મગજ છે ખૂબ જ ડેવલપ છે. ઓકે, કારણ કે મનુષ્યના મગજની જે સાઇઝ છે, ઓકે, એવડી સાઇઝ લગભગ જે બાકીના બીજા પ્રાણીઓમાં જોવા મળતી નથી. અપવાદ સ્વરૂપે હાથી તમે લ્યો કે ડોલ્ફિન લ્યો, તો ડોલ્ફિન અને હાથીનો મગજની જે સાઇઝ છે એ મનુષ્યના મગજ, ડોલ્ફિનની જે એમના મગજની જે સાઇઝ છે એ માનવ મગજની સાઇઝની સમકક્ષ છે. ત્યારે હાથીની છે એ માનવ મગજનું જે કાંઈ એનું જે આખું વોલ્યુમ છે એના કરતાં થોડુંક વધારે છે. એટલે હાથી છે એકદમ બુદ્ધિશાળી પ્રાણીમાં આવે છે, ડોલ્ફિન પણ બુદ્ધિશાળી પ્રાણીમાં આવે છે. ઓકે, ડોલ્ફિન વિશે એવું કહેવાય છે કે જ્યારે સમુદ્રની અંદર જહાજો ખોવાઈ જાય, ઓકે, ભટકી જાય, ત્યારે એમને રાહ બતાવવાનું કામ ડોલ્ફિન કરે છે. ઓકે, હાથીઓ તમને ખબર છે કે હાથીની આપણી સંસ્કૃતિમાં કે આપણા જે કાંઈ છે એમાં હાથીનું કેટલું બધું મહત્ત્વ છે, કારણ કે એક બુદ્ધિશાળી પ્રાણી છે. ઓકે, આપણે વિઘ્નહર્તા તરીકે જે ગણપતિને પૂજીએ છીએ તો ગણપતિના શરીર ઉપર જે મસ્તક છે એ હાથીનું છે. એટલે આપણે હાથી છે એ બુદ્ધિ, એટલે ગણપતિને આપણે બુદ્ધિના દેવતા શા માટે કહીએ છીએ? ઓકે, તો કારણ કે એમાં હાથીનું મગજ છે. તો હાથીનું જે મસ્તક છે, હાથીનું જે મગજ છે, ઓકે, એકદમ ડેવલપ થયેલું છે, કારણ કે એની સાઇઝ વધારે છે. ઓકે, તો આ તમે સમજી શકો છો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે માનવ મગજની સંપૂર્ણ ચર્ચા કરવાની છે, તો ખાસ ધ્યાન આપજો. ઓકે, માનવ મગજ શું કરોડરજ્જુનું કાર્ય માત્ર પરાવર્તી ક્રિયા કરવાનું છે? તો કે માત્ર નહીં. ઓકે, કારણ કે આપણે જાણીએ છીએ કે આપણે વિચારશીલ પ્રાણીઓ છીએ, કરોડરજ્જુ ચેતાઓની બનેલી હોય છે જે વિચારવા માટે માહિતી આપે છે. ઓકે, પોતે એટલું બધો વિચાર કરતી નથી, વિચારવાનું કામ માત્ર માનવ મગજ કરે છે. જો માનવની વાત કરીએ તો આ ક્રિયામાં ચેતાઓની જટિલ રચનાઓ સંકળાયેલી છે, જે મગજમાં આવેલી છે જે શરીરનું મુખ્ય સંકલન કેન્દ્ર છે. મગજ અને કરોડરજ્જુ આ બંને ભેગા થઈને મધ્યસ્થ ચેતાતંત્ર બનાવે છે. ઓકે, તો જે કંઈ સંવેદનાંગોમાંથી માહિતી આવે છે એ પહેલાં કોણ પ્રાપ્ત કરે છે? કરોડરજ્જુ. ત્યાંથી તરત ટ્રાન્સફર કોની પાસે કરે છે? મગજ પાસે કરે છે. જો પરાવર્તી ક્રિયા કરવાની હશે તો ત્યાંથી સીધું સ્નાયુકોષ પાસે એ કરોડરજ્જુ છે સંદેશ જવા દેશે. ઓકે, અને એક છે એ સંદેશ મગજ બાજુ જવા દેશે. ઓકે, તો પરાવર્તી ક્રિયા તરત કરોડરજ્જુ દ્વારા નિયમન થઈ જશે. ઓકે, પરંતુ ખૂબ વિચારવાની ક્રિયા છે તો એ બધું માહિતી કોને ટ્રાન્સફર કરે છે? મગજ પાસે. ઓકે, તો આમ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ મધ્યસ્થ ચેતાતંત્ર કોણ બનાવે છે? તો કે કરોડરજ્જુ અને મગજ. તે શરીરના બધા ભાગોમાંથી શું પ્રાપ્ત કરે? સૂચનાઓ, પછી એનું સંકલન કરે. ઓકે, આપણે આપણી બધી ક્રિયાઓ કરીએ છીએ તો ક્રિયાઓના વિષયમાં પણ આપણે વિચારીએ છીએ. દાખલા તરીકે લખવું છે, વાત કરવી છે, એક ખુરશીને આમ તેમ ફેરવવી છે,
કાર્યક્રમ સમાપ્ત થાય અથવા તો કોઈ વક્તા બોલી લે તો આપણે તાળીઓ વગાડીએ છીએ. તો આ બધી પૂર્વ નિર્ણિત સ્વૈચ્છિક ક્રિયાઓ છે કે પોતાની ઈચ્છાથી થાય છે અને આ બધું વિચાર્યા પછી જ થાય છે. ઓકે, તો એમાં મગજનો સંપૂર્ણ ભાગીદારી હશે. હવે આ સ્વૈચ્છિક ક્રિયાઓના ઉદાહરણ જે આપેલા છે એમાં મગજના સ્નાયુઓ સુધી સંદેશાઓ પહોંચે અને મગજ છે એ શું કરે, એ પાછું ફરીથી જે સ્નાયુઓ સુધી એ ચેતાતંત્ર દ્વારા સંવેદનાઓ પહોંચાડે, એનાથી સ્નાયુઓ તરત કાર્ય કરવા લાગે, એટલે આપણે તાળીઓ વગાડીએ છીએ. જે પૂર્વ નિશ્ચિત ક્રિયાઓ આવી રીતે કરીએ છીએ. હવે પરિઘવર્તી ચેતાતંત્રની મદદથી મધ્યસ્થ ચેતાતંત્ર છે અને શરીરના અંગો વચ્ચેનો સંપર્ક શક્ય બને છે. પરિઘવર્તી ચેતાતંત્ર એટલે શું, તો કે આપણા શરીરની જે કંઈ ત્વચા છે, ઓકે, એ ત્વચા એક સંવેદાંગ છે. ઓકે, આ સંવેદાંગમાં આવેલા જે ચેતાકોષ છે એ ચેતાકોષ અને મધ્યસ્થ જે ચેતાતંત્ર છે જેની અંદર કોલરજુ અને મગજ છે એ બંનેનું જે કંઈ કોમ્બિનેશન થાય છે. ઓકે, તો પરિઘવર્તી મતલબ કે જે બાહ્ય શરીરમાં આવેલી જે ત્વચા છે, ઓકે, એ સંવેદાંગ તરીકે વર્તે છે. તો આ બંનેની મદદથી એક સંપર્ક રચાય છે જેમાંથી જેમાં મગજમાંથી નીકળતી જે મસ્તિષ્ક ચેતા હોય અને કરોડરજ્જુમાંથી જે કરોડરજ્જુ ચેતા હોય આ બે સહાયક બને. ઓકે, આમ મગજ વિચારો મુજબ કાર્ય કરવા પ્રેરે. હવે જુદી જુદી સંવેદનાઓ અને તેના પ્રતિચારોના સંકલનની જટિલ પ્રક્રિયામાં મગજના વિવિધ ભાગો સંકળાયેલા હોય. ઓકે, એટલે આપણે શરીરની જે કંઈ ક્રિયા થાય છે ને એમાં મગજના અમુક જે ભાગ છે, મુખ્ય ત્રણ ભાગ છે. ઓકે, એક અગ્રમગજ છે, એક મધ્યમગજ છે અને પશ્વ મગજ છે. તો આપણે આગળ વાત કરી લીધી કે વિચારવાનું બધું જ કામ છે એ કોણ કરે છે, અગ્રમગજ. ઓકે, તો મધ્યમગજ અને પશ્વમગજ શું કરે છે એની વાત આપણે અહીંયા કરવાના છીએ. ઓકે, મગજનો મુખ્ય વિચારવાનો ભાગ છે અગ્રમગજ છે. તેમાં વિવિધ ગ્રાહી એકમોની સંવેદના મેળવવાના વિસ્તારો આવેલા હોય છે. ઓકે, એટલે દાખલા તરીકે આપણે અહીં જોઈ શકીએ છીએ કે જે અગ્રમગજ છે ઉપરનો જે કંઈ બૃહદ મસ્તિષ્કનો ભાગ, ઓકે, એની અંદર દરેક સંવેદાંગ આપણા જે પાંચે પાંચ સંવેદાંગો છે, ઓકે, જેને આપણે પાંચ જ્ઞાનેન્દ્રિયો કહીએ છીએ, એ કઈ કઈ છે, ત્વચા છે, જીભ છે, નાક છે, આંખ છે. ઓકે, તો આ પાંચે પાંચ, ઓકે, એ પાંચે પાંચ જે કંઈ સંવેદાંગો છે એ સંવેદાંગો દ્વારા જે કંઈ માહિતી પ્રાપ્ત થાય છે એનું અર્થઘટન કરવાની ક્ષમતા શેમાં હોય છે, અહીંયા અગ્ર, ઓકે, મગજનો જે ઉપરનો ભાગ છે, ઓકે, મસ્તિષ્ક પેટીની નીચેનો, ઓકે, અને જે મધ્ય મગજ છે એની ઉપરનો જે બૃહદ મસ્તિષ્ક લખેલું છે તે ભાગની અંદર અલગ અલગ વિસ્તારો આવેલા હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ મગજનો મુખ્ય વિચારવાનો ભાગ જો અગ્રમગજ હોય એની અંદર અલગ અલગ સંવેદનાઓ માટે અલગ અલગ વિસ્તાર આવેલા હોય અને અગ્રમગજના અલગ અલગ વિસ્તારો છે એ શ્રવણ એટલે કે જે સાંભળેલી વાત છે તેનું અર્થઘટન કરવા માટે, ઘ્રાણ એટલે કે ગંધ પારખવા, દ્રષ્ટિ એટલે કે આંખ છે એ પણ આપણું સંવેદાંગ છે દ્રશ્ય જોયા પછી, ઓકે, એના માટે બધા માટે એક વિશિષ્ટકરણ પામેલા વિસ્તારો હોય છે. હવે તેમાં સહનિયમનના સ્વતંત્ર ક્ષેત્ર હોય છે એટલે દરેકના પાર્ટીશન કેવા હોય છે, અલગ અલગ, જેમાં સંવેદનાનું દાખલા કે આપણે જીભની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ભણી ગયા ધોરણ આઠમાં કે જીભની અંદર અલગ અલગ જે કંઈ ભાગો છે, ઓકે, એ અલગ અલગ સ્વાદ પારખે છે. ઓકે, તો એ અમુક જે વિસ્તારો છે ત્યાં જ એ આપણે અલગ અલગ સ્વાદો છે એને પારખી શકીએ છીએ, અલગ અલગ રસ છે આપણે પારખી શકીએ છીએ. તો એક્ઝેક્ટલી એવી રીતે અહીંયા આ જે કંઈ માહિતીઓ આવે છે એ બધી જ માહિતીઓ માટે વિચારવા માટે અલગ અલગ બૃહદ મસ્તિષ્ક એટલે કે અગ્રમગજના અલગ અલગ વિભાગો હોય છે. ઓકે, એટલે આવી રીતે આ બધી માહિતી એકત્રિત કરી વિચાર કરી નિર્ણય લઈ શકાય છે અને નિર્ણય દ્વારા જે ક્રિયા થાય છે અને સૂચનાઓ જે ચાલક ક્ષેત્ર સુધી પહોંચાડી શકાય છે, ઓકે, એવા ઐચ્છિક સ્નાયુઓની ક્રિયા છે એને નિયંત્રણ કોણ કરે છે, આપણું મગજ છે તે. ઓકે, જોકે કેટલીક સંવેદનાઓ જોવા કે સાંભળવા જેથી પણ વધારે જટિલ હોય છે. દાખલા તરીકે આપણને એમ ક્યારે ખબર પડે કે આપણે એકદમ યોગ્ય માત્રામાં ભોજન આરોગી જોઈકા છીએ, તો કે પેટ પૂરું ભરેલું છે એના સંબંધિત એ ભૂખ સંબંધિત કેન્દ્ર પણ મગજની અંદર અલગ રૂપે આવેલું હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો માનવ મગજની નામનિર્દેશયુક્ત આકૃતિનો ખાસ અભ્યાસ કરવાનો છે. ઓકે, હવે આવો પ્રતિચાર શબ્દનો જે શબ્દનો બીજો ઉપયોગ પણ જોઈએ કે જેની આપણે શરૂઆતમાં ચર્ચા કરી ગયા. ઓકે, કે જે પરાવર્તી ક્રિયા હતી,
જ્યારે આપણે કોઈ એવા ખાદ્ય પદાર્થને જોઈએ છીએ કે જે આપણને પસંદ હોય, એટલે કંઈ પરાવર્તી ક્રિયાનું નિયમન છે, ઓકે, કરોડરજ્જુ તો કરે જ છે, એમાં મગજનો શું રોલ છે એ આપણે જોઈએ છીએ. ઓકે, તો કે આપણે જે ખાદ્ય પદાર્થોને જોઈએ છીએ અને આપણને યાદ છે કે આપણા મોઢામાં પાણી આવી જાય છે, ઓકે, પછી એક આ પરાવર્તી ક્રિયા છે, એક હૃદયના સ્પંદન છે કે જે આપણી ઈચ્છાથી થતા નથી. ઓકે, હૃદયનું જે ધબકવું છે આપણી ઈચ્છાથી નથી થતું, આપણે વિચારતા પણ નથી. ઓકે, આપણે એની ઉપર નિયંત્રણ પણ કરી શકતા નથી. આપણને ક્યાં જ છે કે આપણે શ્વાસ લેવા અને ખોરાક પચાવવા માટે કંઈ વિચારવું કે યાદ રાખવું પડતું નથી. અથવા તો તીવ્ર પ્રકાશ આપણી આંખ સામે આવે તો કીકીના કદમાં જે પરિવર્તન છે, ઓકે, એ પણ આપણે એની ઉપર કંઈ નિયંત્રણ કરી શકતા નથી. તો આવી અનૈચ્છિક ક્રિયાઓ છે એમાં કોણ, આપણું મગજનો શું રોલ છે? તો કે એમાં જે મધ્ય મગજ છે, ઓકે, અને પશ્વ મગજ છે, એના દ્વારા થોડુંક નિયંત્રણ થાય છે. ઓકે, દાખલા કે બધી જ અનૈચ્છિક ક્રિયાઓ જેવી કે રુધિરનું દબાણ છે, બ્લડ પ્રેશર, લાળ રસનું ઝરવું એટલે કે જે મોઢામાં પાણી આવે છે તે, ઉલટી થવી, વોમિટ થાય છે તે, બરાબર છે, એ બધું કામ કોણ કરે છે? તો કે પશ્વ મગજમાં આવેલી જે લંબ મજા તમે જોઈ શકો છો અહીં, લંબ મજા. ઓકે, આ પશ્વ મગજમાં આવેલી જે લંબ મજા છે એ લંબ મજા આનું નિયંત્રણ કરે છે. તો અહીંયા એક અનુમસ્તિષ્ક જે પશ્વ મગજનો ભાગ છે એ તમને દેખાય છે, બરાબર છે, થોડો ફૂલ, બરાબર છે, ફ્લાવર જેવો લાગે છે, તો એ ભાગ છે, તમે ખાસ અહીં નિહાળો, અનુમસ્તિષ્ક તમારી બુકમાં તમે એને જોતા રહ્યો. તો અહીંયા એ શું કામ કરે છે, લંબ મજા શું કામ કરે છે ખબર પડી ગઈ? બ્લડ પ્રેશર, લાળ રસનું ઝરવું, ઉલટી થવી, આ બધાનું કામ છે એ લંબ મજા કરે છે, નિયંત્રણનું કામ. દાખલા તરીકે આપણે કોઈ પણ ક્રિયા કરીએ એકદમ ચોકસાઈપૂર્વક કરી શકીએ, દાખલા તરીકે આપણે એક સીધી લાઇનમાં લખી શકીએ, સીધી રેખામાં આપણે ચાલી શકીએ, સાયકલ ચલાવી શકીએ, બરાબર છે, એક ચોકસાઈપૂર્વક આપણે કોઈ નિશાન તાકી શકીએ, તો આવી જે કોઈ પણ ક્રિયા જે ચોકસાઈપૂર્વક કરવાનું કામ છે ને એ પશ્વ મગજમાં આવેલ અનુમસ્તિષ્ક ભાગ છે એના દ્વારા સંભવ થાય છે. એટલે કે ઐચ્છિક ક્રિયાઓ પણ ચોકસાઈપૂર્વક કરવા માટે કોણ મદદરૂપ થાય છે? મગજનો જે અનુમસ્તિષ્ક ભાગ છે, પશ્વ મગજનો ભાગ છે, તે અહીંયા મદદ કરે છે. ઓકે, આપણે એક વસ્તુ અહીંયા વિદ્યાર્થી મિત્રો, એક સહજ પ્રશ્ન થાય કે જો આ બધું કામ બંધ થઈ જાય તો, ઓકે, તો આપણું જીવન કેટલું અઘરું થઈ જાય એ આપણને ખ્યાલ છે. ઓકે, આપણે જોઈએ જ શકીએ છીએ કે માનવ શરીરની મર્યાદા અમુક, ઓકે, અમુક એક્સિડન્ટ થયેલા આપણે કોઈ વ્યક્તિઓ જોઈએ છીએ, મગજની અંદર જેને થોડું ઘણી ઈજા થઈ છે. ઓકે, તો એનું આપણે આખું જીવનશૈલી અને એનું જે જીવનની જે સંઘર્ષ છે એને આપણે સમજી શકીએ છીએ. તો આપણે થેન્ક યુ કહેવું જોઈએ, ઓકે, ભગવાને આટલું બધું સરસ નિર્માણ કરેલું છે. કે ખાસ આ વાત આપણે યાદ રાખવી જોઈએ કે આ વણમાગેલી વસ્તુઓ છે, બધી જ વાત આપણે ક્યારેય માગેલી નથી, છતાંય ભગવાને આપણને આપી છે અને એની કિંમત ખૂબ જ, એટલે સ્વામી વિવેકાનંદ જે વાત કરતા વિદ્યાર્થી મિત્રો કે માણસ ક્યારેય ગરીબ હોઈ શકે નહીં, કારણ કે એની અંદર જે રત્નો અંદર ભગવાનના શરીરમાં મૂક્યા છે અમૂલ્ય છે. ઓકે, એની જેની કિંમત જ થઈ શકે એમ નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે માનવ મગજ છે એ ખાસ આટલી વાતો આપણે યાદ રાખીશું અને આગળ થોડીક બે વાતો છે આપણે લઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો, કે આ જે અલગ અલગ પેશીઓ આવેલી છે માનવ મગજની, જે બૃહદ મસ્તિષ્ક, અગ્ર પશુ અને મધ્ય આત્ર, આ બધાની જાળવણી કોણ કરે, રક્ષણ કોણ કરે? તો કે મગજ એવું નાજુક અંગ છે અને એ વિવિધ ક્રિયાઓ માટે ખૂબ જરૂરી છે, તેનું સાવચેતીપૂર્વક રક્ષણ તો કરવું જ જોઈએ, થવું જ જોઈએ. તો એના માટે શરીરની અંદર પણ જોજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ભગવાને કેટલી સરસ જે મગજનું મેઇન ભાગ છે, ઓકે, આપણા શરીરનો જે મેઇન ભાગ છે, મગજનો જે આખો જે રચના છે, એ નાજુક અંગ છે, એને બચાવવા માટે શરીરનું આયોજન ભગવાને કેવું રીતે કર્યું છે? તો કે મગજ છે એક અસ્થિઓની, એટલે કે હાડકાઓની બનેલી એક પેટી, જેને મસ્તિષ્ક પેટી આપણે કહીએ છીએ, એની અંદર આવેલું હોય છે, જેને આપણે ખોપરી પણ કહીએ છીએ. હવે આ મસ્તક પેટીની અંદર એક પ્રવાહીયુક્ત ફુગ્ગાની અંદર આપણો આખો મગજ હોય છે. એટલે પ્રવાહી શું થાય વિદ્યાર્થી મિત્રો? તો કે કોઈ પણ આંચકા સામે શું આપે? રક્ષણ આપે. તો વિદ્યાર્થી મિત્રો, એક અહીંથી એક ભૂગોળની વાત પણ આપણે કરી દઈએ છીએ. આપણને ખ્યાલ છે કે ભૂકંપ દ્વારા જે કંઈ જાનહાનિ થાય છે, માલહાનિ થાય છે, ઓકે, જે કંઈ નુકસાની થાય છે
એનું બચાવનું કારણ એક જ છે કે ભૂગર્ભની અંદર જે આવેલું ભૂગર્ભ જળ છે, ઓકે, એ આવા ભૂકંપના આંચકાઓને ખાસ રોકી શકે છે. ઓકે, એ આપણા અહીંયા માનવ મગજની વાત ઉપરથી પણ આપણને ખબર પડે છે કે મગજના રક્ષણ માટે ખોપરી તો છે જ, પણ ખોપરીની અંદર એક ફુગ્ગાયુક્ત રચના છે, એની અંદર પ્રવાહી ભરેલું છે ને એની અંદર મગજ છે, એથી એ પ્રવાહી છે આપણે સામે, આંચકા સામે શું આપે રક્ષણ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક એકદમ સંવેદનશીલ વાત છે કે આપણે જે અત્યારે ભૂગર્ભ જળ ખાલી કરી રહ્યા છીએ આપણા પૃથ્વીના પેટાળમાંથી, એને ફરીથી આપણે રિચાર્જ કરવું જોઈએ, કારણ કે એ જ છે એ ભૂકંપના આંચકાઓથી શું કરી શકે છે, રક્ષણ કરી શકે છે. ઓકે, આપણી ઇમારતોનું, આપણા જીવનું, કે કોઈ પણ આપણા જે કંઈ પ્રોપર્ટી છે કે કોઈ પણ આપણે વાત કરીએ, બધાનું રક્ષણ કરે છે. તો ભૂગર્ભ જળ ખાસ ખલાસ ન થાય, એ પૂર્ણ રિચાર્જ થાય, જેટલું ખલાસ થાય છે તેટલું એનો આપણે ખ્યાલ રાખીએ, એના માટેનો પ્રોજેક્ટ્સ, એના માટેની વિચાર કરીએ. ઓકે, જે કંઈ આપણને ખ્યાલ આવે તો આપણે એ વાતની ચર્ચા પણ કરી શકીશું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આ વાતનું આપણે એક સમજતા થઈએ તો એ જરૂરી છે. જો આપણે આગળ વાત કરીએ છીએ કે જો આપણે આપણો હાથ છે કમરની મધ્યમાંથી નીચેથી ઉપર લઈ જઈએ તો આપણને એક સખત ઉપસેલી સંરચનાનો અનુભવ થાય છે. એ શું છે? કરોડ સ્તંભ, એટલે કે પૃષ્ઠ વંશ, અને જે કરોડરજ્જુનું રક્ષણ કરે છે. અને કરોડરજ્જુ શું છે? તો કે મધ્યસ્થ ચેતાતંત્રનો એક ભાગ છે. હવે આ બધી ચેતાપેશીઓ છે એ કેવી રીતે કાર્ય કરે છે એ પણ આપણે સમજી લઈએ. તો કે વિદ્યાર્થી મિત્રો, એકદમ હું તમને ટૂંકમાં કહી દઉં છું, તો કે આપણને ખ્યાલ છે કે જે કંઈ સંવેદાંગ છે એના દ્વારા સંવેદના અનુભવ થાય, ચેતાકોષ દ્વારા વિદ્યુત આવેગ નિર્માણ થાય, એ વિદ્યુત આવેગોના સરવાળો એટલે કે ઉર્મિવેગ નિર્માણ થાય, એ ઉર્મિવેગ મગજ સુધી જાય, મગજ છે વિચારણા કરે, વિચારણા કર્યા પછી જે કાંઈ ક્રિયા કરવાની છે એનો સંદેશો પાછો વિદ્યુત આવેગ એટલે કે ઉર્મિવેગ દ્વારા મોકલે, એ ઉર્મિવેગ ફરીથી એ ચેતાકોષ છે એ આપણને ખબર, સ્નાયુ સંધાન આપણે આગળ જોઈ લીધું કે સ્નાયુ સાથે એ જોડાયેલું હોય, એ સ્નાયુ છે એ અલગ પ્રોટીનના બનેલા હોય, એ પ્રોટીન છે એ એક રાસાયણિક પ્રક્રિયા દ્વારા પોતાનો જે આકાર છે એ બદલવાનું કાર્ય કરતું હોય, અને સ્નાયુનો આકાર બદલે તો જ છે એ આપણો કોઈ પણ અંગ છે એનું હલનચલન થઈ શકે. ઓકે, તો એની અંદર એવા પ્રોટીન આવેલા હોય છે સ્નાયુ કોષોમાં કે જેનું બંધારણ અલગ બને, અને એ બંધારણ અલગ બને તો એનો આકાર પણ અલગ થઈ જાય છે. ઓકે, અને સ્નાયુ પેશીની જે કંઈ ચર્ચા છે વિદ્યાર્થી મિત્રો, એ આપણે ધોરણ 9માં કરી ગયા છીએ, તો એ ફરીથી આપણે થોડુંક જોઈ લેશું. ઓકે, તમારી રીતે સેલ્ફ સ્ટડીમાં તમે એ કરી લેજો. તો ઐચ્છિક સ્નાયુઓ અને અનૈચ્છિક સ્નાયુઓની ત્યાં વાત છે. ઓકે, કે જે સ્નાયુઓ ઐચ્છિક ક્રિયા કરે છે, જે સ્નાયુઓ અનૈચ્છિક ક્રિયા કરે છે, એ સ્નાયુ અલગ અલગ કેવી રીતે બનેલા હોય છે, લાદીસમ, ઓકે, એવા ઘણા બધા પ્રકાર છે, રૈખિક અરૈખિક એવા ઘણા બધા પ્રકાર છે. તો ખાસ આપણે એ તમે જોઈ લેજો, સેલ્ફ સ્ટડીમાં હું તમને આપું છું. અને હવે આપણે આગળ નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું વનસ્પતિઓમાં સંકલન, વનસ્પતિ કેવી રીતે વૃદ્ધિ કરે છે, કેવી રીતે પ્રતિચાર આપે છે, એ બધી જ વાત આપણે વનસ્પતિના સંકલનમાં આપણે જોઈશું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે રાખીએ છીએ, આગળની વાત આપણે આગળના લેક્ચરમાં કરીશું. ઓકે, ત્યાં સુધી હેવ એ નાઇસ ડે વિદ્યાર્થી મિત્રો, આવજો.